આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતમાં આજે વરણી કરવામાં આવી છે. નવા પ્રમુખ તરીકે ગાયત્રીબેન મુડરાસી મહિડાની વરણી કરવામાં આવી છે. જો કે ઉપપ્રમુખ તરીકે અશ્વિન પટેલનું નામ જાહેર થયું હતું. ત્યારે કારોબારી સમિતિ ચેરમેન તરીકે નિલેશ પુરાણીની વરણી કરવામાં આવી છે. રેશાબેન વસાવા પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. દંડક તરીકે નવીનભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતમાં આજે વરણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ ઉપપ્રમુખ શાસક પક્ષના નેતા અને દંડકને હાલ વરણી કરવામાં આવી છે. જોકે હાલ નવા પ્રમુખ તરીકે ગાયત્રીબેન મુડરાસી મહિડાની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે અશ્વિન પટેલની વરણી કરાઈ છે. જ્યારે કારોબારી સમિતિ ચેરમેન તરીકે નિલેશ પુરાણીના નામની જાહેરાત થઈ હતી. રેશ્માબેન વસાવાને પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. દંડક તરીકે નવીનભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતમાં આજે વરણી કરવામાં આવી છે, જેમાં નવા પ્રમુખ તરીકે ગાયત્રીબેન મુડરાસી મહેડાની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે અશ્વિન પટેલની વરણી થઈ છે.